નેટવર્ક પણ નથી. તો ગેમ કીધું રમેશ? ના તો લેપટોપ ની બેટરી પણ ડેડ થઈ ગઈ. તો આપણે અહીંયા કરીશું શું? મને આવડે છે ને વાર્તા. આ વાર્તાનું નામ છે ગિરનારજી. આમાં ગિરનાર પર્વત ની વાત કરી છે. પહેલાના જમાનામાં એક હતા પેથરશાહ અને એક હતા પૂર્ણશ્રેષ્ઠિ. તો મારે ગિરનારજી ની જાત્રા કરવી જ છે. સેવકો, આજથી જ ગિરનાર સંઘ કરવાની તૈયારીઓ શરૂ કરો. ગિરનાર પર્વત પર એક પણ ડગલું નહીં મૂકે, નહીતર અમારી તલવારો તેમના ઘરનું લોહી ચાખશે. અહીંયા જોખમ લેવા જેવું નથી. અહીંયા બળથી નહીં પણ કડથી કામ લેવા જેવું છે. જય ગિરનાર, જય ગિરનાર, જય ગિરનાર, જય ગિરનાર, જય ગિરનાર. આ ગિરનાર ના દિગંબરનું છે, ના શ્વેતાંબરનું છે. આ ગિરનાર બધાનું છે, તેથી બધા જ તેની જાત્રા કરી શકે છે. આજે જે સ્નાત્ર પછી જે પણ ઇન્દ્રમાળ પહેરશે એ પક્ષનું આ ગિરનાર પર્વત કહેવાશે. બોલો, બધાને ચુકાદો માન્ય છે? હા, અમને આ ચુકાદો માન્ય છે. મારા નેવીના દાદાના દરબારમાં બોલીઓનો યુદ્ધ ભલે થાય પણ રક્ત યુદ્ધ તો સંભવ જ નથી. માટે તૈયાર છે તો અમે પણ કઈ એમનાથી ઉડા ઉતરી એવા નથી. અમે પણ આ ચુકાદો માન્ય રાખીએ છીએ. તો સૌ ચાલો જાત્રા કરવા. આહા, ચાલો બધા સાથે જાત્રા કરવા જઈએ. હેલો, શું સુંદર મનોહર મૂર્તિ છે નેવીના દાદાની. આખા વિશ્વની સુંદરતા એક તરફ, ને મારા નેમિનાથ દાદાની મુખાકૃતિ એક તરફ. મને મારી ભક્તિ પર પૂર્ણ વિશ્વાસ છે. મારી સાથે રહેજો દાદા, મારી સાથે રહેજો. હે નેમિનાથ દાદા, હું માની નથી શકતો કે મારું આટલું બધું પરમ સૌભાગ્ય છે કે હું તમારા દર્શન પામી રહ્યો છું. હું તમારી ભક્તિમાં સહેજ પણ કચાશ નહીં રાખું. તમે અને તમારા આશીર્વાદ હંમેશા મારી સાથે રહેજો. મને સહાય કરજો નેમિના દાદા, મને સહાય કરજો. સુખ પામ્યા ભુવન જનાને ઓ જગત દેવતવાલા, ઓ જગત ભાગ્યશાળી
એ સમય, એ સમયની અંદર આ બોલી બોલાવવાની જયારે શરૂઆત થઈ ત્યારે સુવર્ણની અંદર એ બોલી બોલાવવાની શરૂઆત થયેલી. સુવર્ણમાં પેલા તોલાની અંદર બોલી બોલાવવાની શરૂઆત થઈ. તોલું ઓછું પડ્યું, તોલામાંથી શેરની અંદર આવ્યા અને શેર પણ ઓછું પડ્યું ત્યારે ધડીની અંદર બોલી બોલાવવાની શરૂઆત થઈ. ધડીની અંદર શરૂઆત થાય છે, સાંભળો. બાર ધડી એક વાર, બાર ધડી બે વાર, મધ્યસ્થી 16 ધડી. પૂર્ણશેષશ્રી બધા દિગંબર આગેવાનોને ભેગા કરે છે અને વિચાર વિમર્શ કરે છે. આપણે કેટલી બોલી બોલીએ, તમારી પાસે કેટલા, જે ધન ભેગું થયું છે તે બહાર લાવો અને ધરી દો દાદાના ચરણોમાં. અને બોલી શરૂ થાય છે. આજે કેટલો સુવર્ણ દિવસ છે, ચલો આજે આપણે ફરી વખત બોલી બોલવાનું શરૂ કરીએ. અને નેહમીનાથ દાદાના સહાયથી અને અમારા અન્ય ભાઈ બહેનોની ભક્તિ રૂપ હું 24 ધડી સોનું બોલું છું. બે દિવસ વીતી જાય છે પરંતુ સાંઢણીઓ હજુ સુધી દેખાતી નથી. આખરે ત્રીજા દિવસના સૂર્યાસ્તના સમયે બે ઘડી પહેલા ત્યાં દૂરથી સાંઢણીઓ આવતી દેખાય છે. એ સાંઢણીઓ આવી, એ આવી, એ દેખાય છેક ગિરનાર સુધી આવી જાય છે, પણ સૂર્યાસ્ત થઈ ગયો હોય છે. આવી ગઈ છે, તમે વેડાસર જઈને પારણું કરી લો. ના મંત્રીસ મધ્યસ્થી, મારાથી પાણું નહીં થાય. સૂર્યાસ્તની બે ઘડી પહેલા જ હું પાણી વાપરી લઉં છું અને આજે બોલીની રકમની ભરપાઈ કર્યા પછી શ્રી નેમિનાથ દાદાના દર્શન કર્યા પછી જ હું પાણું કરીશ. પરંતુ તે પહેલા ત્યાં ભેગા થયેલા ગરીબો સાધુ ભક્તિઓને તીર્થ પ્રભાવના થાય એ માટે 4 ધડી સોનું વાપરે છે. ધન્ય છે પેથરશાને જેમણે આ તીર્થ શ્વેતંબર માટેનું નક્કી કરાવ્યું. ધન્ય છે પેથરશા, ધન્ય છે તમને. ચાલો 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 ચાલ
ગયા.